dang, dang. सुनो घंटी बजता रे, सुनो घंटी बजे स्कूल की, चलो स्कूल तुमको। नमस्कार मित्रों, महादेव हर हूँ યોગીરાજ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપની અપેક્ષા મુજબ વિડીયો અમે લાવીએ છીએ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો સામયિક મૂલ્યાંકન કસોટી. ડિસેમ્બર માસની જે પેપર છે આવી ગયું છે. ધોરણ ચોથું, સમય એક કલાકનો, કુલ ગુણ 25 આપેલા છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણે પ્રશ્ન પહેલો, આપેલા શબ્દો વિશે એક એક વાક્ય લખો. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે સફરજન અને ટોપલી. વાક્ય આપણે જોઈ, આખી ટોપલી ભરીને સફરજન હતા તો પણ એકે ખાવા ના મળ્યું. તો આવી રીતે તમારે વાક્ય છે તે બનાવવાના રહેશે. પહેલું આપણે જોઈએ ટપાલ પેટી અને લાલ. બીજા નંબર ઉપર ઝાડ અને ફળ. ત્રીજું દિશા અને રસ્તો. ચોથું મોબાઈલ અને સંદેશ. પાંચમું પોસ્ટ ઓફિસ અને સમાચાર. દરેકનો એક ગુણ રહેશે. પ્રશ્ન બીજો જોઈએ આપણે. મિત્રો, નીચેના પ્રશ્નોના જવાબ તમારા અનુભવના આધારે લખો. પાંચ ગુણ છે. પહેલો પ્રશ્ન, તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને કઈ કવિતા ગમી, શા માટે? તો તમને જે ગમેલું છે એ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે, બરાબર છે. પ્રશ્ન બીજો, હાલમાં તમે ઘરે રહીને કઈ રીતે ભણો છો? ત્રીજો પ્રશ્ન, આ વર્ષે દિવાળીના દિવસો તમે કઈ રીતે પસાર કર્યા? ચોથો પ્રશ્ન, હવે તમને શાળામાં જવાનું ગમશે અને શા માટે? પાંચમો પ્રશ્ન, નવા વર્ષમાં તમારા વડીલોના આશીર્વાદ મેળવવા માટે તમે શું કર્યું? તો તમામ પ્રશ્નના એક ગુણ છે મિત્રો જવાબનો. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દ લખી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. પહેલો પ્રશ્ન જોઈ, કૂતરો રોટલી ખાઈ ગયો. કૂતરાની જગ્યાએ તમારે બિલાડી રાખવાનું છે અને વાક્ય ફરીથી બનાવવાનું રહેશે. બીજું, બહેન ગીત ગાતી હતી, કૌંસમાં ભાઈ છે. ત્રીજું, અશોકભાઈએ પત્ર લખ્યો, પત્રની જગ્યાએ વાર્તા રાખવાનું છે. ચોથો પ્રશ્ન, ખૂણામાં દંડો પડ્યો છે, દંડાની જગ્યાએ તમારે લાકડી રાખવાનું છે. પાંચમો પ્રશ્ન, થાળીમાં રોટલી આપી છે, રોટલીની જગ્યાએ શાક રાખવાનું છે. પ્રશ્ન ચોથો જોઈએ મિત્રો આપણે, નીચે આપેલ શબ્દો પરથી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ચાર ચાર શબ્દો બનાવો. જેમ કે ઉદાહરણમાં આપણે જોઈ ઉમરગામ છે શબ્દ એક, તો તેના ઉપરથી આપણે ચાર શબ્દ બનાવીએ. તો ગામ, રમ, ઉર, ઉમર અને ગાર. તો આવી રીતે શબ્દો છે તે જે અર્થસભર શબ્દો હોય એ આપણે બનાવવાના છે, જેનો કાંઈક અર્થ નીકળતો હોય, બરાબર છે. પહેલું આપણે જોઈ દયાસાગર, બીજું સમાચારપત્ર, ત્રીજું તારણહાર, ચોથું વિજયનગર અને પાંચમું ઈમાનદાર. પ્રશ્ન પાંચમો, શાળાઓ બંધ હોવાથી તમે ઘેર શું કરો છો તેની જાણ કરતો પત્ર તમારી શાળાના આચાર્યને લખો. તો મિત્રો, પત્ર તમારે લખવાનો છે શાળા બંધ છે તો તમે ઘરે શું કરો છો એ બાબત વિશે. પાંચ ગુણ છે મિત્રો. તો આ રીતે પેપર આપણે જોયું મિત્રો. સોલ્યુશન પણ અમે હાલ મૂકવાના છીએ. ધોરણ 3-12 તમામ એકમ કસોટી પેપર તેમજ સોલ્યુશન છે, સ્ટેપ બાય સ્ટેપ અમે મૂકીએ છીએ ખાસ આપના માટે. તેમજ મિત્રો, અમુક એકમ છે, અમુક વિષય છે, તમને ન સમજાતા હોય તો કોમેન્ટમાં અમને જણાવજો, તો એ વિષય ઉપર અમે આગળનો વિડીયો છે તે બનાવશું. તમે કયા ગામમાંથી, કયા જિલ્લામાંથી અમારા વિડીયો નિહાળી રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ છે, કોમેન્ટમાં મને જણાવજો, જેથી અમને ખ્યાલ આવે કે અમારા વિડીયો આ જિલ્લામાં, તાલુકામાં, ગામમાં જોવાઈ રહ્યા છે. સારું, આટલું રાખીએ. આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.